ધીમો ધીમો હવે પવન પાછો ઉપડે છે. કાલે પવન બહુ હતો, આજે ભૂર પવનની શરૂઆત થાય છે. નકર આમ તો અત્યારે ભયંકર ભૂર પવન હોય આ ડિસેમ્બર મહિનાના. આ મહિનામાં સિઝનો એકદમ બદલતી જાય છે. અત્યારે આ બગીચા છે ને એ પહેલાંના સમયની અંદર, લગભગ પહેલાંનો સમય એટલે બહુ જાજો નહીં પણ 20 વર્ષ પહેલાંની વાત કરું છું. હું અહીંયા જ્યારે નોકરીએ નહોતો લાગ્યો 20-22 વર્ષ પહેલાં, ખેતી કરતો ત્યારે એકદમ આ સમયે તો એવું અદ્ભુત વાતાવરણ હોય. અને આ બગીચાઓના જે પાન, એની જે કુણપ, એની જે લીલાશ, એની ખુમાશ, એ જે ડાળીઓની હતી એ હવે ડાળીઓની ખુમાશ નથી. અને એવી રીતનો અદ્ભુત મોર પણ આવતો, અને કેરી પણ એટલી બધી ચોંટતી. અત્યારે જે મોર આવે ને એટલો બધો મોર ન આવતો, પહેલાં મોર બહુ ઓછો આવતો પણ બધોય રહી જતો, ચોંટી જતો મોર. અને મોરનું આવરણ થોડું હોય પણ કેરીનું ઉત્પાદન ઓલ ઓવર ઘણું બધું હતું. અત્યારે મોર ખૂબ ફૂટે છે પણ આવરણમાં નથી કંઈ જામતી, કારણ કે બધું બળી જાય છે, ખરી જાય છે. આવા ઘણા બધા પ્રશ્નો થાય છે. એક વાતાવરણની અંદર એક કોઈ ગ્લોબલ વોર્મિંગ જેવું વાતાવરણ છવાઈ ગયું છે, અને આની પહેલી અસર પશુ પંખીઓ અને વૃક્ષ વનસ્પતિ ઉપર થાય છે, મનુષ્ય ઉપર પછી આવે છે. અત્યારે હું જોઉં છું કે જે આંબાઓ પહેલાંના સમયમાં આંબાઓ હતા, વૃક્ષ વનસ્પતિ જે ખુમાશ થતી એવી ખુમાશ અત્યારે નથી. કોઈ પણ, ખાલી આંબામાં નહીં, નાળિયેરીની પણ આ હાલત છે. નાળિયેરીના બગીચાવાળા જે છે માંગરોળ અને વેરાવળ કિનારાના, એ લોકોને નાળિયેરીમાં કોઈ દી દવા ન છાંટવી ન પડતી. અત્યારે દવા વગર નાળિયેર થતા નથી. એની અંદર પણ એવો એક મચ્છીનો રોગ આવે છે, કાળી કાળા પાન થઈ જાય અને કાળું કાળું બધું આખું છવાઈ જાય. જે આ બગીચાની અંદર જે મધ્યાનો રોગ આવે છે એવો બહુ સરસ પવન હવે અત્યારે ઉપડેલો છે. બગીચા આવા થયા એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે દવા બહુ છાંટવામાં આવી છેલ્લા, અત્યારે તો હવે ઓછી કરી નાખી અહીંના ખેડૂતોએ, પણ પહેલાંના સમયમાં દવાઓ બહુ છટાણી છે. લગભગ એકાદ દસકા પહેલાં આમાં ઝેર જ નકરું રેડાતું, અને બગીચાઓ અત્યારે આવતાય સારા. પણ આનું તો કેવું છે કે પેલી સોનાની ઈંડું આપતી હોય, સોનાનું ઈંડું આપતી હોય મરઘી, એટલે બધા ઈંડા અંદરથી કાઢી લેવા માટે મરઘીને મારી નાખવામાં આવે ને અંદરથી ઈંડું શોધવામાં આવે, એવું કંઈક ખેડૂતોએ કર્યું. ઉત્પાદનની કંઈક માપ હોય, પ્રકૃતિ પાસે કંઈક મર્યાદા હોય છે, એ મર્યાદાનો માપ જોયા વગર પ્રકૃતિ પાસેથી એટલું બધું લેવાની ભાવના રાખી ખેડૂતોએ, અને એટલું બધું કલ્ટાર નાખવામાં આવ્યું. કલ્ટાર એટલે મોરને ફોડાવી દે. આપણે જેમ કેમ ભેંસને પરાહો વારવવો હોય ત્યારે ઓક્ઝાટિસિન એનો હોર્મોન્સ આપવામાં આવે, એમ કલ્ટાર એક હોર્મોન્સ છે. એ હોર્મોન્સ આપીને અને બગીચાને ફોડી દેવામાં આવે. આ હોર્મોન્સ નાખવામાં આવે છે શ્રાવણ મહિનામાં, એટલે કે જન્માષ્ટમીની આસપાસ, ઓગસ્ટ મહિનામાં અંગ્રેજી મહિના પ્રમાણે. અને એ શું કરે છે, ઘણા એગ્રીકલ્ચરવાળા એમ કે આનાથી નુકસાન નથી થતું, પણ 100%, કારણ કે પ્રકૃતિમાં તમે સંચુપાત કરો અને નુકસાન ન થતું હોય ને એ બધી વાર્તાઓ છે, સાચું મગજમાં આવે એવું નથી. પ્રકૃતિને પ્રકૃતિની રીતે ચાલવા દેવી જોઈએ, અને પ્રકૃતિમાં રહેવાથી ઓલ ઓવર આપણને લાભ થતો હોય છે. અને જ્યારે આપણે વિજ્ઞાનના સહાય લઈએ છીએ ત્યારે આપણને ઘણી બે ઘણી કે ક્ષણિક એમ લાગે કે હવે ભૂતાવળ ક્રાંતિ થઈ ગઈ છે, હવે ઇન્કલાબ આવી ગયો છે અને ક્રાંતિ થઈ જશે. એવી હરિયાળી ક્રાંતિ ને આવા ઘણા શબ્દો મૂકીને અને આપણે માતા ધરતીની પાસેથી નીચોવી લીધું જે હતું. એ સોનાના એક ઈંડું આપણને પોહાણું નહીં, આપણને એમ કે જાજા ઈંડા લઈ લઈ. હવે જમીન બંજર થઈ ગઈ છે, વાતાવરણ બગડી ગયું છે, એકદમ ખતરનાક વાતાવરણ થઈ ગયું છે. માણસના આરોગ્ય ઉપર અસર થાય છે. હવે આરોગ્ય ઉપર તો હજુ અસર હજુ ભયંકર થવાની જ છે, અત્યારે તો આ શરૂઆત છે. કારણ કે આંબાને જોઈને કહી શકું કે આંબો 20 વર્ષ પહેલાંનો આંબો અત્યારે આંબો નથી. એ ડાળ નથી, એ ખુમાશ નથી, એ કુણપ નથી, એ મોર નથી, એ કેરી નથી. જો આંબાઓની અંદર આવું દેખાઈ આવ્યું છે તો આ પ્રકૃતિ એની ઉપરથી આપણી ઉપર પણ આવશે. કારણ કે અત્યારે આપણે જે ફળ ખાઈએ છીએ, જે શાકભાજી ખાઈએ છીએ, જે અનાજ ખાઈએ છીએ, એ બધું કંઈ બેક્ટેરિયા દ્વારા, કુદરતના બેક્ટેરિયા દ્વારા કુદરતી રીતે થયેલું નથી. અને જબરજસ્તીથી મરઘીને મારીને એની અંદરથી ઈંડું કાઢવાનો પ્રયત્ન કર્યો હોય એવા આપણે શાકભાજી અને અનાજ ખાઈએ છીએ,
એની અસર હવે આપણા શરીર ઉપર ધીમે ધીમે થવા લાગી છે. 30-35-40 વર્ષનો કોઈ માણસ હવે નોર્મલ દેખાતો નથી, કારણ ડાયાબિટીસ અને હાર્ટ આપણા ખૂબ નબળા પડી ગયા છે ઝેર ખાઈ ખાઈને. અત્યારે 20-20 વર્ષના છોકરાઓને એટેક આવે છે, 40-45 વર્ષે એટેક આવવું એ હવે નવાઈ નથી લાગતી. અને પહેલાં એટેકનું પ્રમાણ ઓછું હતું અને એ પણ બહુ મોટી ઉંમરે એટેક આવતો, એટલે હૃદય બહુ નબળા પડી ગયા છે. સામે લાઇફસ્ટાઈલ પણ આપણી બહુ કામ વગરની, એકદમ મહેનત વગરની થઈ ગઈ છે. શરીરને કોઈ આપણે કષ્ટ નથી આપતા, શરીરને કસરત નથી કરતા, કામ નથી કરતા, તડકો નથી આપતા, ઠંડી નથી ખાવા દેતા, આ બધી જ વસ્તુઓ. અને સામે ઝેરવાળા શાકભાજી ખાઈએ છીએ, અનાજ ખાઈએ છીએ, આ બધાના કારણે. અને ટેકનોલોજીના ઉદ્યોગના વિકાસના કારણે, વાહન વ્યવહારના પ્રદૂષણના કારણે વાતાવરણ પણ પ્રદૂષિત થઈ ગયું છે. ઓઝોનનું જે પડ તૂટી ગયું છે અને ઉપર જે ધુમ્મસ, જે પ્રદૂષણ ફેલાયું છે, અવકાશી પ્રદૂષણ, આ બધું જ અંતે ગ્લોબલ વોર્મિંગ, જેને આપણે કહીએ છીએ કે ઋતુઓ પોતાના ચક્ર ઉપરથી ખસી ગઈ છે. ચોમાસું ન હોય ત્યારે વરસાદ હોય છે, અને ચોમાસામાં વરસાદ ન હોય, શિયાળો ન હોય ત્યારે ઠંડી હોય છે, અને શિયાળામાં ઠંડી ન હોય, આવું જે ચક્ર છે ને એ બધું અસ્ત વ્યસ્ત અને અપસેટ થઈ ગયું છે. આવું ખેતીવાડી કરતા હોય ને આવા એ લોકો આ ઝડપથી અનુભવી શકે, કારણ કે ખેતી નથી કરતા ને એને વાતાવરણ સાથે ખૂબ સંબંધ નથી. પવનો કલાકે કલાકે દિશાઓ બદલે છે, આ બધી વસ્તુઓ ખેડૂતો એની નોંધ લેતો હોય છે. નકર પવનને એક સિઝનની પવન હોય, માવઠિયો પવન, ભૂર પવન, નવેમ્બર ડિસેમ્બરમાં ભૂર પવન જ હોય, એમાં માવઠિયો પવન હોય જ નહીં. એમાં ગિરનારી પવનને જેવા નામ છે અમુક, એ પવન હોય જ નહીં. દરિયાદાનો પવન શિયાળામાં હોય જ, પણ ઘણી વખત તમને દરિયાદાનો પવન પણ જોવા મળે શિયાળામાં ભૂર પવનની જગ્યાએ. અને ઉનાળાની અંદર ઘણી વખત ભૂરની લહેર કેવો આવે છે, એટલે કમોસમી વરસાદો થાય છે, કમોસમી ઠંડી પડે છે, કમોસમી ગરમી પડે છે. આવું ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે અને એની અસરો આપણને જુદી જુદી સ્વરૂપે દેખાય છે. રોગના સ્વરૂપે ક્યાંક દેખાય, ક્યાંક દુષ્કાળના સ્વરૂપે દેખાય. આજે દુનિયાના 54 દેશોમાં ભયંકર દુષ્કાળ છે આ વર્ષમાં, એટલે પૃથ્વી ઉપર આવડા મોટા પ્રમાણમાં દુષ્કાળો ક્યારેય પડતા નહોતા. ક્યાંક ફાયદો થયો છે ગ્લોબલ વોર્મિંગના કારણે, જ્યાં વરસાદ નહોતો પડતો રેગિસ્તાનના કેટલાય વિસ્તારોની અંદર, ત્યાં અત્યારે ભયંકર વરસાદે પડવા માંડ્યો છે. ક્યાંક ફાયદો થયો છે, પણ મોટાભાગનું વધારે પડતું નુકસાન થયું છે. આ શ્વાસ, આ ઓક્સિજન, આ પ્રાણ, આ મહેક અને આ ખુમાસ આપણને હજુ આવીને આવી હવે પછીના સમયમાં મળશે કે નહીં એનું કંઈ નક્કી નથી. પ્રાણ ખૂટતો જાય છે, પ્રાણવાયુ ખૂટતો જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના જે બરફછાદિત પ્રદેશો છે, પહાડો છે, એ પીગળી રહ્યા છે. નદીઓની અંદર પણ ભયંકર બાઢ આવે છે, પૂર આવે છે. જે નદીઓ શહેરની પાસેથી નીકળેલી છે એ શહેરની અંદર, શહેરો હવે ભયંકર એક ખતરાની અંદર છે. અને દરિયાની સપાટી પણ ઊંચી આવતી હોવાના કારણે થાઈલેન્ડ છે, મુંબઈ છે, આપણું ભારતનું દક્ષિણ છે, કેરળ છે, શ્રીલંકા છે, આવા પ્રદેશો પણ અત્યારે ખતરનાક પરિસ્થિતિની અંદર આવી રહ્યા છે. ખૂબ બદલતું જાય છે. અને આમ જોઈએ ને તો કલ્ચર કેટલું બદલ્યું છે. હું આ ગામનો વતની છું, આકોલવાડીનો, અને મેં અહીંયા બહુ નાનપણની અંદર ખેતી કરી છે. ગામમાં રેખડો છું, સમાજને અને સંસ્કૃતિને બહુ નજીકથી જાણી પીછાણી, લોકોની લાઇફસ્ટાઈલો જોઈ છે અને જીવી પણ છે. એ વખતની લાઇફસ્ટાઈલ, એ વખતના લોકો, એ વખતનો માહોલ આજે બધું જ બદલી ગયું છે. ગામ આખું બદલી ગયું છે. ભૂગોળ તો બદલે, સ્વાભાવિક છે, ચાલો ભૂગોળ તો બદલે, પણ સ્વભાવો અને સંસ્કૃતિ, રીતરિવાજો, વ્યવહારો માણસ માણસના, આ બધું બદલી ગયું છે. એક સમય એવો હતો કે લોકો ખૂબ મહેનતુ હતા, અહીંયા આ બગીચાઓ નહોતા. આમ જોઉં ને અહીંની હું તમને થોડીક એવી વાત કરું, અહીંયા કેવી સ્થિતિ હતી અને કેવી ખેડૂતની સ્થિતિ થઈ ગઈ સાંભળવા જેવી વાત કરું. અહીંયા બગીચા નહોતા. અમે જ્યારે નાના હતા અને મોટા થતા હતા
ત્યારે ખુલ્લા ખેતરો હતા, બગીચા ક્યાંક ભાગ્યે મારા બાપુજી ને બધા ભાઈઓ પાસે 100-150 વીઘા જમીન હતી, એમાં 1 વીઘાનો એક બગીચો હતો. 100-150 વીઘા જમીનમાં 1 વીઘાનો બગીચો હતો અને એ વીઘાના બગીચાની કેરીઓ ખાતા ને ખાતા વધે એટલી વેચતા, ખાતા આપતા વધે એટલી એ વેચતા. ત્યારે પણ કોઈ ખેતીનો બિઝનેસ નહોતો, એના હોવાના કારણે ચાની પેટીઓ મોટી મોટી આવતી, એ ચાની પેટીઓમાં કેરી ભરીને અને વાહનમાં કંઈક શહેરમાં શાક માર્કેટમાં મોકલીને વેચી નાખતા. ભાવ બહુ આવતા નહીં, 20-25 રૂપિયા મણના ભાવ હોય એવા ભાવમાં વેચતા. ત્યાર પછી લોકોને એમ થયું કે આ ખેતીવાડી કરતા ક્યાંક બગીચા વાવી, અને ધીમે ધીમે બગીચાની શરૂઆત થઈ. આ તાલુકામાં સૌ પ્રથમ બગીચા વવાણા અહીંનું જે મોરુકા ગામ છે, ધાવા ગામ છે, અમૃતવેલ ગામ છે, ત્યાં આજે પણ 40-40, 50-50, 60-60 વર્ષના બગીચાઓ છે, પણ જૂજ હતા. અને આમ જોઈએ તો એ લોકોને જોઈને આખા તાલુકાને બગીચા વાવવાની પ્રેરણા મળી, આ 2-4 ગામને જોઈને, એની આવક જોઈને. પછી એક સમય આવ્યો કે બધા કલમુ, અમુક માણસો ખેડૂત હોય ને, કલમુ વાવવા માંડ્યા, પઠ્ઠા વાવે, ગોટલા આંબાના ગોટ કેરીની ગોટલીઓ વાવે, એમાંથી આંબો કરે, ભેટ કલમ કરે, કલમ સાથે ચોંટાડે અને કલમું કરે અને વેચે. અને લોકો ધીમે ધીમે વાવવા માંડ્યા, કોઈ 5 વીઘાની વાવે, કોઈ 10 વીઘાની વાવે. અમે પણ લગભગ 1985ની અંદર બગીચો વાવ્યો. આ વાડીમાં અમે 1985 કે 87-88માં વાવ્યું અહીંયા, અને અમારી પહેલી વાડી છે ત્યાં અમે લગભગ 1980માં વાવેલો, કારણ કે 82નું જે વાવાઝોડું હતું એમાં ત્યારે નાની નાની કલમું હતી. આ સમય હતો બધાને બગીચા વાવવાનો. પછી ધીમે 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 બગીચા બહુ વાવવા લાગ્યા. અમે શરૂઆતમાં હતા વાવવામાં. મારા બાપુજીને આ વૃક્ષો અને બધું ઝાડવું વાવવાનું બહુ ગમતું. જે પેલો એક બગીચો હતો 1-1 વીઘાનો, એ પણ મારા બાપુજીએ એ સમયે વાવેલો, એટલે એમણે ધીમે ધીમે આ બગીચાની શરૂઆત કરી. આ બગીચો 38-40 વર્ષનો આ બગીચો છે અત્યારે અમારે આ બગીચો. એટલે એવી રીતના બધા બગીચા વાવવા લાગ્યા લોકો. હવે શું થયું, એ સમયે આવક બધી વાડ વધારે વાવતા, એટલે શેરડી વાવતા, કપાસ વાવતા, માન મગફળી વાવતા, આ મુખ્ય પાક હતા અહીંયા. એના કરતાં 5 ગણી આવક બગીચામાં આવતી, એટલે લોકો બગીચા વાવવા તરફ આકર્ષણા, બગીચા વાવ્યા. અને એને એક બજાર મળ્યું બગીચાને, કેરીને, કેરીની ડિમાન્ડ બજારમાં આવી, લોકો કેરીને ખાવા લાગ્યા, ખરીદવા લાગ્યા. અને થોડું મુંબઈ છે એવા જુદા જુદા ભારતના રાજ્યોમાં દૂર દૂર સુધી કેરી, આ ગીરની કેરી પહોંચવા લાગી. કેસર કેરી સ્વાદે બહુ મીઠી, એટલે લોકોએ સ્વીકારી અને ભાવ પણ આપ્યા. એના કારણે લોકો જે બગીચા વાવતા હતા ને એની પાસે પૈસા થોડાક આવ્યા, અને બીજા લોકોને પણ એવું થયું કે ભાઈ બગીચા વવાય, એમાં આવક સારી છે. અને બજાર પણ એવું મળ્યું કે ધીમે ધીમે એક મણના પેલા ખોખા કંપનીઓ બનાવવા માંડી, જે એટલે ચાની પેટીમાં નાખતા ને એને બદલે એક એક મણના 20-20 મણના ખોખા તૈયાર, ખાખી ખોખા, કોઈ પણ છાપ વગરના એવા આવવા માંડ્યા. 2-4 વર્ષ હાલ્યું એવું બહુ, અને ઉત્પાદન પણ બહુ વધવા લાગ્યું કેરીનું. ત્યાર પછી જે હાખું ખરી જતી અને બગડી જતી એને પણ એક બજાર મળ્યું, હાખું પણ લોકો ખરીદવા લાગ્યા. અને જે 20 કિલોનું બોક્સ બનાવતા હતા એને બદલે 10 કિલોનું આવ્યું બજારની અંદર. અને 3 રૂપિયાનું 2 રૂપિયાનું એ ખોખું ત્યારે મળતું, મોટું ખોખું હતું, મણિયું ખોખું હતું, 3-3.5 રૂપિયાનું 4 રૂપિયાનું મળતું. આજે તો એનો ભાવ નાના ખોખાઉનો પણ 35-40 રૂપિયા જેવો ભાવ છે ખોખાનો ખાલી. ત્યારે મૂળ કેરીનો ભાવ 80-70 રૂપિયા, મણના 100 રૂપિયા આવો ભાવ હતો. અને 1990માં અમારે કેરીની શરૂઆત થઈ ને, ત્યારે અમે વિદ્યાનગર કેરી મોકલી હતી, મને ખબર છે, ત્યારે બહુ હાઈએસ્ટ ભાવ આવ્યો હતો. એક વખત 250 રૂપિયા મણનો ભાવ આવ્યો હતો, એક મણનો 250 રૂપિયા. આજે તો જો કે ભાવ 10 કિલોના ભાવ 800-1000 રૂપિયા, 1200 રૂપિયા છે. પણ એ સમયે 250 રૂપિયા પણ બહુ લાગતા અને પૈસા દેખાતા, કારણ કે કેરીનું ઉત્પાદન પણ ત્યારે છે ને ગ્લોબલ વોર્મિંગ નહોતું, એટલે કેરી બહુ થતી. હવે એ આવકના કારણે લગભગ બધા બગીચા વાવવા લાગ્યા. હવે જોવા જેવું ફિલ્મો હવે થાય છે. બગીચો વાવ્યા પછી 5-1 વર્ષ સુધી આમ તો બગીચો મોટો થાય, એટલે ખેતીની આવક ઘટે,
પાંચ વર્ષ સુધી કે તેની આવક ઘટે અને બગીચાની આવક શરૂ ન થઈ, પાંચ વર્ષ પછી એમનો ઇજારો દેવાવા માંડે કે એની કેરી નું આવરણ ચાલુ થાય. હવે શું થયું કે લોકો ખૂબ પ્રમાણમાં કેરી વાવવા લાગ્યા, આવક પણ આવવા માંડી. આવક આવી પછી શું આવ્યો ખેડૂત પાસે, હવે જુઓ કેવી સ્થિતિ થઈ. બગીચામાં મહેનત ઓછી હોય છે, મહેનત નથી કરવાની હોતી, બહુ ઓછી હોય છે બગીચામાં. સૌથી સારામાં સારી મહેનત વગરની ખેતી હોય તો બગીચો છે, કેસરાંબાનો બગીચો. આખા વર્ષમાં એક જ વખત ભાદરવો મહિનો આવે ને, એટલે કે ઓક્ટોબર મહિનો આવે, ઓક્ટોબર મહિનો નવેમ્બર મહિનો, ત્યારે બગીચામાં પગ મૂકવાનો, સાફ સફાઈ કરી નાખવાની, ચોમાસાના જે ખાખા અને બધું ખૈરું હોય એ બધું ચાર આઠ દસ પંદર વીસ દાળિયાઓ કરીને અને ખેંચી લેવાનું, ખામણા સાફ કરી લેવાના, થોડે કંઈક તપાસ કરી લેવાની, અથવા તો ઓડો પ્રેસ કરવો હોય, આ ચૂનો કરવો હોય, મોરથુથું કરવું, એવું કરી લેવાનું, અને એકાદું પાણ પાઈ દેવાનું, રોગ લાગે તો એકાદી દવા છાંટી દેવાની, એ સમયે દવાઓ છાંટાતી. અને ત્યાર પછી લગભગ માર્ચ મહિના સુધી પાણી પાવાનું ક્યારેક ક્યારેક પાણી. આને આમ તો બગીચાને આખી સિઝનના ત્રણથી ચાર પાણ હોય એટલે બગીચાને પાણીની વધારે જરૂર પડતી નથી. એમાં કેરી ખાખડી ખરતી ખરતી પણ ખૂબ, સાઠ સાઠ મણ ખાખડી અમે વેચેલી છે એક દિવસની, એક દિવસની સાઠ સાઠ બે બગીચાની અમારી સાઠ સાઠ મણ કેરી અમે વેચતા. ભાવ પણ પચાસ પૈસા અને રૂપિયો ખાખડીનો ભાવ હતો. આજકાલ તો હવે ખાખડીઓ બહુ ઓછી ખરે છે, કારણ કે આવરણ જ ઓછું થઈ ગયું. ત્યારે તો આવરણ એવડું હતું એટલે કેરી બહુ ખરતી. એ સમયે એક દવાની દુનિયા ઊભી થઈ, ઇન્ડસ્ટ્રીયલ બધા આ રાસાયણિક ખાતરોવાળા અને પેસ્ટિસાઇડવાળા, કારણ કે આવક જ્યાં આ પેસ્ટિસાઇડના કોર્પોરેટર કંપનીઓ હોય ને જોતા હોય છે કે કયો ખેડૂત મ્યાલ બનતો જાય છે, કયા ખેડૂતને ખખેરવા જેવો છે, કયા ખેડૂત પાસે કઈ યોજના લઈને જઈએ અને એના ખિસ્સાનો પૈસો આપણા ખિસ્સામાં આવી જાય. આવા એ કોર્પોરેટર કંપનીઓ પેસ્ટિસાઇડ કંપનીઓ અહીંયા પુષ્કળ ઉતરી પડી અને જાત જાતના નુસખા બતાવવા લાગી. કુદરત કરતાં પણ અમે તમને વધારે આપીએ છીએ, આવો ખેડૂતના મગજની અંદર એક ભ્રમ પેદા કરી દીધો. અને કાલિક્સિન ને બાસાથ્રીન ને આવી બધી ફૂગનાશક દવાઓ આપી જે શું કરે છે આમ તો, અને અમુક હોર્મોન્સો પણ આપ્યા. એ શું કરે છે કે અનલિમિટેડ કેરીને ચોંટાડે પહેલાં, એના ફોટા પાડે પછી આ લોકો, અને એનું એડવર્ટાઇઝ પણ કરે, બતાવે કે જો અમારી દવા છાંટશો તો આટલી બધી ખાખડીઓ આટલું બધું આખું ઝાડવાની અંદર કરમદાની જેમ કેરી ભરી હોય. પણ પછી એનો હોર્મોન્સ પતી જાય એટલે કેરી ખરી જાય, ઓલ ઓવર અંતે કેરી એની અંદર રહે નહીં બહુ જાજી. પણ આવું એક વિજ્ઞાનનું ફિલ્મ આવી ગયું અને એમાં લોકો છે ને એટલી બધી દવાઓ છાંટતા ને, મને યાદ છે લગભગ એ 1998-99માં અને 95માં અને 2000 લગભગ 5-6 સુધી, આમ તો 2009 સુધી આવી દવાઓ છટાણી. 2010થી પછી ધીમે 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 દવાઓ એટલે ઓછી થઈ કે ખબર પડી કે આ કંપનીઓ ખોટી છે, આ કંપનીઓ જે ચેલેન્જ આપે છે ને એ પ્રમાણે થતું નથી. મૂળ કુદરત છે, કુદરતનું વાતાવરણ આપણા પક્ષમાં ન હોય તો તમે હાથ પ્રકારની દવા છાંટો તો એમાં કાંઈ થતું નથી. આ ખેડૂતોને ખબર પડવા માંડી અને ઉત્પાદન પાછું ઘટવા માંડ્યું, પુષ્કળ ઘટ્યું. એટલે દવાઓ હવે ઓછી થઈ છે, બહુ હાવ બંધ નથી થઈ, થોડીક પહેલાં કરતાં ઓછી થઈ છે. આજે દવા તો છટાઈ જ છે અને દવાથી એટલું બધું રિઝલ્ટ મળતું હોય એવું પણ દેખાતું પણ નથી. હવે તો પ્રાકૃતિક ખેતી તરફ જ આવવું પડશે. પણ એ સમયે લોકોએ ખૂબ દવા છાંટી, ઝેર ભરી દીધું. એક દિવસના બબે ટેમ્પાઓ આ એકલા આકોલવાડી ગામની અંદર ઉતરતા અને 30-30, 40-40 એગ્રો એક ગામની અંદર હોય અને બધાના એગ્રો ચાલતા હોય, બધા દવા વેચતા હોય, ઘણા એમાં સરબત વેચતા હોય, ખેડૂતને બાકી લેવાનું હોય ને એને એવી સસ્તા ભાવની મફતવાળી દવા આપે, અને જે ખેડૂત થોડાક ભણેલા અને તૈયાર હોય રૂપિયાવાળા હોય એ બ્રાન્ડેડ કંપનીઓ લેતી હોય છે, ઘણી બધી બ્રાન્ડેડ કંપનીઓ છે એમાં એની દવા ખરીદતી હોય છે. અને ઉત્પાદન વધ્યું, મહેનત ઘટી, એટલે ફિલ્મ થયું ખેડૂત આળસુ બીનો, ખેડૂત વિલાસી થયો. જો આ છે ને આમ આપણું મન એક ભૂત જેવું છે, નવરું હોય ને એટલે એ ભૂત બને, અને કામ હોય ને ત્યારે એ કામ કરે, ત્યારે વ્યસ્ત રહે, ત્યારે મસ્ત રહે અને ત્યારે તંદુરસ્ત રહે. એટલે ખેડૂત ફ્રી થયો, નવરો થયો, પૈસા આવ્યા, ઘરે ટીવી આવ્યું,
ટેલિફોન આવ્યા ત્યારે સીડી હોન્ડાનો જમાનો હતો, સીડી હોન્ડા આવ્યા અને રસુલપરાનો કોઈ ખેડૂત હોય તો એ અહીંયા આકોલવાડી મોટું ગામ છે તો એ ત્યાં પાન ખાવા જાય જમીને. આકોલવાડીવાળો વરે પાછો આમ તાલાળા પાન ખાવા જતો હોય એમ કે આવી લાઇફસ્ટાઈલ વધી ગઈ. અને થયું શું પછી? પૈસા તો આવ્યા, મકાનો સારા બની ગયા, ઘરે ફોર વ્હીલ ગાડીઓ આવી ગઈ, ટેલિફોન આવી ગયા, નવા નવા કોઈ યંત્રો આવે ને તો તરત જ આ ખેડૂત લઈ આવે. અને એક સમય તો એવો આવ્યો કે બગીચાવાળા એટલે જાણે ફેક્ટરી, ઘરે છોકરાઓને પરણાવવા આવે ને ફટ દઈને છોકરાઓ પરણી જાય, છોકરીઓ કોઈ પણ આપી દે ને આવું થઈ ગયું એમ. પણ એકાદ દશકામાં આ વાતાવરણ બગડી ગયું, જમીનના જે બેક્ટેરિયા હતા જે પેસ્ટિસાઇડથી મરી ગયા. ખાલી આટલું જ નહીં, બાહ્ય વાતાવરણ પણ, દુનિયાનું વાતાવરણ પણ બગડ્યું યુદ્ધો અને ટેકનોલોજીના કારણે, વાહન વ્યવહારના પ્રદૂષણના કારણે. આ બધું બગડતા 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 ઉત્પાદન ઘટવા માંડ્યું. પછી એન્ટ્રી કરી લગભગ 2006-07 કલ્ટારે. કલ્ટાર એટલે એક પ્રકારનો હોર્મોન છે, એના મૂળથી પાઈ દેવામાં એક પ્રકારનું ઇન્જેક્શન એ આપી દે એટલે બગીચો ફૂટી જાય અને કેરી પણ પુષ્કળ આપે. અને 5-7 તો બહુ કેરી આપી કલ્ટારે, બધાનો તાપતા શરૂઆતમાં. પણ લગભગ 2014 પછી લગભગ ખેડૂતો કલ્ટાર પાવા લાગ્યા, જે નહોતા પાતા એ પણ પાવા લાગ્યા. 10% એવા ખેડૂતો હજુ છે, 10-15% કે જે કલ્ટાર નથી પાતા કોઈ દિવસ, બાકી ઓલ ઓવર બધા જ ખેડૂતો કલ્ટાર પાય છે. કલ્ટાર પાવાથી આ કૃષિ વૈજ્ઞાનિકો એવું કે નુકસાન નથી થતું પણ હું નથી માનતો, કારણ કે કેરી નાની થઈ જાય છે અને પહેલે વર્ષે જો કલ્ટાર પાવા નુકસાન નથી થતું હોય તો પહેલે વર્ષે જે કલ્ટાર પાવામાં આવે ને, જે બગીચાને કોઈ દી કલ્ટાર ન પાયું હોય તો એ પુષ્કળ કેરી આપે. તમને માનો કે 5 લાખનો બગીચો થતો હોય ને તો એ 15 લાખનો થાય. પણ પછી બીજે વર્ષે કલ્ટારનું પ્રમાણ વધારવું પડે ત્યારે એ 15 લાખનો બગીચો થયો હોય કલ્ટાર પહેલે વર્ષે તો બીજે વર્ષે સીધો 7-8 લાખનો થઈ જાય, ત્રીજે વર્ષે 5-4-5 લાખનો થઈ જાય કલ્ટાર પાવતો જ. અને માનો કે કલ્ટાર પાવવાનું બંધ કર્યું તો બગીચો આવતો બંધ થઈ જાય. અને કલ્ટાર જો પછી પાવતો પણ 4-5 વર્ષ પછી કલ્ટાર પાવતો પણ એમાં કશું જ લાગતું નથી, એટલે કે મરઘીને ચીરીને ઈંડું લઈ લીધું પછી મરઘી ઈંડા આપતી બંધ થઈ, એના જેવી વસ્તુ થઈ. હવે એક સ્થિતિ એવી આવી જાય છે કે કુદરતી રીતે જે બગીચા આવતા એ બહુ સારા આવતા, મોર ઓછો આવતો પણ કેરી વધારે થતી, કેરી મોટી થતી, ખુમાસવારી થતી, રોગસાળો હતો નહીં અને દર વર્ષે ઉત્પાદન આવતું 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 ને આવતું જ. હાઓ ખેડૂત મેરો ન જાતો. આ કલ્ટાર આવી ગયા પછી કેટલા એવા ખેડૂતો છે 50-60 વીઘાનો બગીચો હોય ને ખાવાની કેરી ન હોય, ખાવાની કેરી ન હોય. વાવાઝોડું થયું હોય ને ન હોય જુદી વાત છે, પણ રોગસાળાના કારણે ન હોય, બગીચો આવ્યો જ ન હોય એવું પણ બને, એટલે નુકસાન બહુ થયું કલ્ટારને દવાના કારણે. આ એક નુકસાની. બીજી નુકસાની હવે સાંભળવા જેવી છે. એક સમય એવો આવ્યો ને 2001-2002 કેરીનું ઉત્પાદન વધ્યું, 1-2 સુધી રહ્યું. એના કારણે લાઇફસ્ટાઈલ ઊંચી આવી ગઈ. મેં તમને કીધું એમ પાન માવા ખાવા માંડ્યા, મોટા મોટા વ્યસનો આવી ગયા ખેડૂત પાસે, કામ કરતો બંધ થાય એટલે બધું થાય. દાંપત્ય જીવનની અંદર છૂટાછેડાનું પ્રમાણ પણ એના સમાજમાં વધારો વધવા લાગ્યું. બાહ્ય કારણ એ હશે, થોડુંક એકદમ આમ આ સોશિયલ મીડિયા ને બધું આવ્યું એ પણ હશે, પણ ખેડૂતની ઉત્પાદન વધારે આવ્યું એ સમય દરમિયાન ખેડૂતોની લાઇફસ્ટાઈલ હાઈફાઈ થઈ ગઈ હતી, લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ થઈ ગઈ હતી. અને અચાનક ગ્લોબલ વોર્મિંગના કારણે બગીચા આવતા બંધ થયા. એટલે ખેડૂતે શું કર્યું? ખેડૂત બેંકો પાસેથી, સહકારી મંડળીઓ પાસેથી લોન ઉપાડવા લાગ્યો અને કરજમાં આવતો થયો. અહીંયા 2-4 એવા ગામ છે કે 10-10, 8-8 કરોડ રૂપિયા ખેડૂતો સહકારીમાંથી ઉપાડે છે. ઉપાડતા ઉપાડતા ખેડૂત કરજમાં આવવા લાગ્યો. બેંકોનો પહેલાંના અમારા વડવાઓ હતા, બેંકોનો લાભ જ ન લેતા. હવે પછી આ બધું બેંકોનું લેવા માંડ્યા, ઓછું વ્યાજ હોય એટલે લાલચે થાય અને પૈસા આવે બેંકના, ભલે વ્યાજ ઓછું હોય પણ 8-10 લાખ રૂપિયા આવી ગયા બેંકના સહકારીના કે સીસીના. પછી એનું વળી એક વાહન લે અથવા તો આયોજન વગરનું કરી નાખે. ને મોટાભાગે થયું શું ખબર? કે ઓણ કરી નાખો ને ઓણ બગીચો નથી આવ્યો, પોર તો બહુ આવશે.
પરાયર બહુ આવશે, એવી રીતના ભવિષ્યના પ્લાન કરીને અને પૈસા રીતે ભવિષ્યનો પ્લાન કરીને અનલિમિટેડ ખર્ચા કરતા ગયા ખેડૂતો, અને દેણાની અંદર આવી ગયા, કરજમાં આવી ગયા. પછી શું થયું? પછી 15 વીઘા હોય ને તો કોઈને લાગુ પડતી હોય કે કોઈને 5 વીઘા જોતી હોય તો 5 વીઘા વેચી નાખે. એક સમય એવો એવો આવ્યો 5-1 વર્ષ સુધી 5-5 વીઘા અને 2-2 વીઘા ને એમ કાઢતા ગયા. ખેતી નાની થઈ ગઈ. 100 વીઘાનો ખેડૂત હોય ને એવા ગણાય, 100 વીઘાના ખેડૂત હોય ને અત્યારે 10 વીઘા જમીન રહી હોય. અરે હાવ જમીન વિહોણાઈ થઈ ગયા છે. જાજા 2010નો સમય આવ્યો. 2010નો સમય એટલે કેવી સ્થિતિ હતી? ગીરની અંદર ખેડૂતો કરજમાં હતા પૂરેપૂરા. 3-4 વર્ષથી વેચવું કરતા હતા. જમીનનો ભાવ શું હતો ત્યારે? 1.5 લાખ રૂપિયો, 1.25 લાખ રૂપિયો, 2.25 લાખ રૂપિયા. અને 2 લાખમાં ગઈ હોય વીઘો તો તો આમ લોકો આમ આંખો ફાડી દે, મોંમાં આંગરા નાખી જાય. ભાઈ 2 લાખ રૂપિયામાં વીઘો ગઈ, ભાવ તો જો વધ્યા. હવે 1.5 લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયો વીઘાનો ભાવ અહીંયા હતો. એ સમયે વિસાવદર તાલુકો છે કે કોઈ પણ બીજા વિસ્તારની અંદર વીઘાના ભાવ 30,000, 25,000, 20,000 હતા. ત્યારે અમારો ભાવ 1.5 લાખ, 1.25 લાખ રૂપિયો હતો. આટલો ગીરનો ભાવ ઊંચો હતો. સ્થિતિ એવી આવી કે આ કરજની અંદર ખેડૂતો વેચવું કરતા હતા બરાબરના. એવા સમયે એક તેજી આવી, 2010ની તેજી આવી આપણા દેશમાં અને ગુજરાતમાં. એ તેજી આવી ત્યારે કાળાબજારીઓ, શહેરના લોકો, કાબા લોકો, ભણેલા લોકો, બજારનું જેને સૂઝબૂઝ હોય એવા લોકો, કન્સલ્ટિંગથી જે સલાહ લેતા હોય આવા લોકોને ખબર પડી ગઈ કે ગીરનો ભાવ અત્યારે વધી રહ્યો છે. ફાર્મ હાઉસનું કલ્ચરનું એક ક્રેઝ આવ્યો. અમિતાભ બચ્ચને અને ગુજરાત સરકારે ટુરિઝમ ઉદ્યોગને જ્યારે મહત્ત્વ આપ્યું કે શાસનનું એક પ્રાધાન્ય અને મહાત્મ્ય વધ્યું, કેટલાક સેલિબ્રિટી લોકોએ અહીંયા જમીન ખરીદી કરી, અને એ સમય ટુરિઝમનો સમય આવ્યો ને ત્યારે શાસનનું સિંહનું આનું બધાનું એડવર્ટાઇઝ ને એનું પ્રમાણ વધ્યું. એના કારણે લોકોને ધ્યાનમાં આવ્યું ગીર, અને એ લોકો ખરીદવા માટે ગીરમાં તૂટી પડ્યા ખૂબ આવ્યા લોકો. એ સમયે શું હતું, 2010ની શરૂઆત કેવી હતી ખબર? કે 2 લાખની જમીન પહેલાં ખરીદી એટલે બધાને એમ થઈ ગયું 2 લાખમાં, એટલે જેણે નહોતી વેચવી ને એ લોકો લાઇનમાં આવી ગયા કે એટલે અહીંયા 2 લાખમાં આપણે વેચીએ તો બીજી આપણે લઈને અહીંયા 10 વીઘા વેચીશું તો અહીંયા 50 વીઘા જમીન આવી જશે. આવી રીતના વેચવામાં લાઇન લાગી ગઈ, વેચવા લાગ્યા લોકો, એક પછી એક વેચવા લાગ્યા. હવે એ ભાવની તેજી આવી એટલે 3 લાખમાં, 3.5 લાખમાં રૂપિયામાં વેચાવા માંડી કરી આ જમીન. ત્યારે તો ખેડૂત ગાંડો ને ઘેલો થઈ ગયો. 4 લાખ રૂપિયાનો ભાવ થયો ને, 4 લાખનો, હા 2-3 મહિનામાં થઈ ગયો હતો. 1.5 લાખથી 4 લાખનો ભાવ 2-3 મહિનામાં થઈ ગયો હતો. અને આ વિસ્તારના 50% ખેડૂતોએ આ 4 લાખની અંદરમાં ભાવમાં વેચી નાખી. 50% નહીં, હું તો કહું 75% લોકોએ જમીનો વેચી નાખી. જે લોકો 4-5 વર્ષથી 2 લાખ આપે તો વેચી દઉં, 2 લાખ આપે તો વેચી દઉં ને કાયમી ભાવ એમ હાથેકડું ખોળીને બેઠા હતા કે જેથી 2 લાખ આવે ને તેથી મારે વેચી નાખવી છે, એવી રીતની આમ નક્કી કરીને બેઠા હતા, એક લિમિટ બાંધીને બેઠા હતા. આવા લોકો બધા લિમિટની અંદર તણાઈ ગયા. અને અહીંયા કોણ આવ્યું? એક કાળાબજારીઓ કે એક ઉદ્યોગી કે કોર્પોરેટર જગત, એ લોકો ફાર્મ બનાવવા લાગ્યા. વાડીઓમાં સરસ મજાના સ્વિમિંગ પૂલ ને મકાન બનાવે અને રહેવા લાગે. હવે ક્યાંક તો કેવું થયું, મારા એક ભાઈ છે અહીંયા, 18 વીઘા એની પાસે જમીન હતી. 18 વીઘા જમીન એને વેચી, વેચવું કરતા હતા અને વેચી નાખી. એ જમીન વેચીને એને વિસાવદર તાલુકામાં જમીન લેવી હતી. હવે ખેડૂતનું કેવું હોય અને જમીનનું કેવું છે, જમીન અહીંયા વેચો તમે, એ જ ભેગી તમારે બીજા જમીન લઈ લેવી પડે. નકર એવું કહેવાય છે કે જમીનનો પૈસો કોઈ ટકતો નથી. હવે આ ખેડૂતે શું કર્યું, અહીંયા વેચીને પછી ગોતતા રહ્યા. ઓલા ગામમાં જાય, ત્યાં કહે તો ત્યાં ગમે નહીં, પાછો મોટરસાઇકલ લઈને પાછો એમ કે વાં જવાનું, ત્યાં ભડભડિયા લઈને જાય જોવા, અને એ કે આ જમીનમાં વાંધો છે એમ કરતા રહ્યા ને. ત્યારે 2 મહિના વીતી ગયા. 2 મહિના એટલે શું, જમીનનું તો એમ કહેવાય કે આમ પહેલાં ખરીદી લેવાની, ત્યાં હુથી આપવાનું નક્કી કરી લેવાનું, અહીંથી હુથી લેવાની, આ હુથી સીધી ઘરે ન જવી જોઈએ, ત્યાં વેચાવી, ત્યાં દઈ જવી તો જમીન આવે. હવે આ લોકો 2 મહિનામાં આમ કરતા રહ્યા ને તો અહીંયા 18 વીઘા જે જમીન વેચી હતી એ 18 વીઘા જમીનના 40 લાખ કે 45 લાખ રૂપિયા આવ્યા હતા. અને ભાવ એવા વધ્યા ત્યાં પણ વિસાવદર તાલુકામાં અને ટોટલી મેંદરડા તાલુકામાં
કે વીઘાના પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા થઈ ગયા. એ અહીંયા 18 વીઘા વેચીને અને એના 40 લાખ રૂપિયાની જમીન મેંદેડા કે વિસાવદર તાલુકામાં લેવાઈ ગયો ને ત્યારે 2 વીઘા જમીન એ નહોતી આવતી, ખાતે ચડે એટલી જમીન આવતી નહોતી. ખેડૂત મૂંઝાણો હોય, આવા ખેડૂત ઘણા બધા, એક જ દાખલો આપું છું. પછી શું કર્યું, એને બેંકમાં મૂકી દીધા પૈસા. બેંકમાં મૂકીને એને ભાવ ઘટી જશે. બેંકમાં મૂકીને આજની તારીખમાં 18 વીઘા જમીન કોઈ બરોડાના કે અમદાવાદના કોઈ ભાઈએ લીધી છે, એ જમીનમાં મજૂર તરીકે આ ખેડૂત કામ કરે છે, એનો બગીચો સંભાળે છે. 18 વીઘાનો માલિક આજે એ જ ખેતરમાં મજૂરી કરે છે. આ એક નહીં, અનેક. આ મારી બાજુનું ફાર્મ છે અહીંયા, એ સસ્તામાં મને એ લોકો 12 લાખમાં આપતા હતા 8 વીઘાનું. જે તે વખતે મારી પાસે પૈસા નહોતા, મેં ન લીધું. મારા એક મિત્ર ગોપાલભાઈએ લીધું. આજે એની કિંમત 1.5 કરોડ રૂપિયા છે, 1.5 કરોડ રૂપિયા. અને એ ભાઈ ખેડૂત છે, મારા અમારા સગા જ છે, સંબંધી જ છે. આજે એની પાસે 1 વીઘો જમીન નથી, એના છોકરાઓ પાસે 1 વીઘો જમીન નથી. અને એ પછી કોઈ દુકાનની અંદર કે કોઈ એવા ધંધાઓ કરતા હોય છે. મિત્રો, કેવી ટેઝરી થઈ ખેડૂતની, એટલી બધી કરુણતા થઈ કે ખેડૂત પોતે વીઘા વગરનો થઈ ગયો. એટલે આપણા જે પૂર્વજો હતા ને એને એમ કીધું હતું કે જમીન છે એ માં છે, અને માને કુદી વેચવાની વાત ન કરે. મેં મારા બાપુજી પાસે એક વખત વાત કરી હતી. અમારે 3 પડાવો જુદા જુદા હતા. 1 પડાનો ભાવ વધારે આપતો હતો, એને રસ્તાનો પ્રોબ્લેમ હતો ને, તે અમારી જમીન ખરીદી લીધી, તો એને મોટો પ્રશ્ન હલ થઈ જાય એમ હતો. એટલે એ સમયે 50,000 વધારે આપતો હતો, 50,000 લાખ રૂપિયા વધારે આપતો હતો. જ્યારે 1.5 લાખ રૂપિયા જમીનનો ભાવ હતો ત્યારે 2.5 લાખ રૂપિયા આપતો હતો, અને 5 જ વીઘા હતું. મારા બાપુજીને કહું, બાપુજી આ વેચી નાખીએ આપણે, અને આ જ પૈસા લઈને, ત્યારે હું જૂનાગઢ કોલેજ કરતો હતો, આ જ પૈસા લઈને આપણે શહેરમાં ક્યાંક રોકાણ કરી દઈએ. તો મારા બાપુજીએ મારી દોડ કાઢી નાખી. એ સાચા હતા, ખોટા નહોતા. ભલે એ કર્યું હોત તો હું એ પૈસા આવી જાત, પણ એ સિદ્ધાંત ખોટો હતો. એણે એવું કીધું કે છે ને, હું નવો ને ત્યારે તમે વેચવી હોય ને તો વેચજો, પણ હું જીવું ત્યાં સુધી મારા કાને આવી વાત ના આવવી જોઈએ. વેચવાનું નામ જ નહીં લેવાનું. આ માં છે કે ખતોરીને ખોદીને ખાધા રાખશું ને તો આપણને ભીખે નહીં રહેવા દે. આપણા સંતાનોનું આ રોટલો છે, વેચવાની કોઈ દી નામ લેતા નહીં, આવી હલકી વાત કરતા નહીં. આ મારા બાપુજીના શબ્દો મને યાદ છે. એટલે જમીન છે ને માં છે, એને કોઈ દી વેચાય નહીં. વેચીને, જમીન વેચીને બહુ રૂપિયાવાળા થયા હોય બીજા બિઝનેસમાં જઈને, આવા જુજ દાખલાઓ મળશે. જમીન વેચીને પાયમાલ જ થયા હોય લોકો. એટલે જમીન વેચાય નહીં. બીજું, કુદરતનું જે તત્વ છે, કુદરતી જે છે, કુદરત પાસેથી કુદરત જેમ આપે ને એમ લેવું જોઈએ. જ્યારથી આપણે પેસ્ટિસાઇડ ને આ બે રાસાયણિક ખાતરો ને એવું છાંટવા માંડ્યા છીએ, ત્યારથી આ બગીચાનું ખરેખર માઠી બેસી ગઈ છે. આ બગીચાની ને આ ગીરની એક વખત કેવી રોનક હતી, આજે આ રોનક વૈગી છે, ખુમાસ વૈગી છે. આમ આમ કહેવાય ને કે આમ ધસમસતું ને જીવંતતા હતી અહીંયા, એક ધબકાર હતો જીવનનો. આ ધબકાર અત્યારે અહીં સાંભળવા નથી મળતો. હું તો કહું છું કે આ પ્રકૃતિની અંદરથી પણ પ્રાણ જ્યારે આમ નિસ્તેજ થઈ ગયું હોય, પ્રકૃતિ પ્રાણ વહી ગયો હોય, એવી રીતના ઝાડવાઓનો હાલત છે. આ ઝાડવા એટલે એક પ્રકૃતિનું એક રૂપ જ છે, પ્રકૃતિનું એક સ્વરૂપ છે. આ પ્રકૃતિનું જે એક રૂપ છે આમ જોઈએ તો, એટલે એની અંદર, વૃક્ષની અંદર પણ આવી જો આપણને હાલત દેખાતી હોય. હું ખેડૂત છું, બગીચો છે મારી પાસે, એટલે મને ખબર છે કે આ બગીચાની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. એના ખેડૂતની હાલત, એના મૂળ ખેડૂતો અત્યારે રહ્યા નથી. અને બીજી વાત શું થઈ છે, ખાસ તમે સાંભળવા જેવી, કે આ ખેડૂતો માનો કે આ ખેતી હોય ને કોઈને વેચી, હવે અહીંનો છોકરો હતો ને આ જ ખેડૂતનો, એના જ બગીચાની અંદર સાફ સફાઈ કરવા અને ખેતી કરવા માટે ઓલા જે કાળા બજારિયા હોય, પૈસાની તંગી ન હોય, એને એમ કે ભાઈ તારી ખેતી છે, તું ખેતી કરતો, તને અનુભવ છે, અમને આ ખેતી આવડતી નથી, તું અમારા ભેગો રહી જા, બોલ તારે રૂપિયા કેટલા જોઈએ, 1 લાખ આપીશ 1.5 લાખ આપીશ, તારે આનું ધ્યાન રાખવાનું, તમ તારે તારું કામ કરવું એ કરજે, પણ મારી ખેતી તું થોડીક હેન્ડલ કરી લે, મેન્ટેન તું કરજે. હવે બહારના લોકો આવે છે ને, એ લોકો અહીંયા બધા નહીં પણ કેટલાક લોકો ખરાબ ધંધા કરવા આવે છે. ફાઇનલ વાત છે આ, કેટલાક નહીં પણ બહુ વધારે પડતા લોકો આવે છે, કારણ કે પર્સનલ લાઈફ બહુ ડિસ્ટર્બ થઈ ગયેલી છે લોકોની. દાંપત્ય જીવનો વિખાઈ ગયેલા છે, ધંધાની અંદર પણ ટેન્શનવાળી લાઈફ છે. અને આની ઉપાય કોઈ સારી રીતના આ લોકો કંઈ સંસ્થા સાથે, ફિલોસોફી સાથે, કે તાત્વિકતા કોઈ સાથે, ધર્મ સાથે, કે આધ્યાત્મ સાથે જોડાઈને અને એનો ઉકેલ લઈ આવે એવું નથી. એટલે શું ઉકેલ લઈ આવવા માટે એ લોકો દારૂ પીવે છે અને બીજા પણ
સ્ત્રી સંગોના પણ દોષો થાય છે. અહીંયા આ છોકરાઓ આ ખેતરમાં બધું જુએ છે કામ કરતાં કરતાં, કે આ તો જલસા કરે છે. કારણ કે એના ફ્રીજમાં દારૂ હોય, એ દારૂ કાઢી દે કોઈ, આ જ છોકરાઓ એને પેક પણ બનાવી દે અને ઓલા લોકો પીવે. બીજું પણ ઘણું બધું ન જોવા જેવું જુએ છે. મોટા મોટા લાઇફસ્ટાઈલ હોય, એકદમ સ્વિમિંગ પૂલવાળી મોટી મોટી ગાડીઓ આવે, રાતના સમયે મોટી મોટી પાર્ટીઓ ગોઠવે, ડાન્સ ડિસ્કો કરે, આ બધું જોવે ને ત્યારે એમ થાય કે આ લાઈફ છે, આપણે તો શું કરીએ છીએ. પછી આસપાસના છોકરાઓએ આવું જોયું ને, આવી લાઇફસ્ટાઈલ જોઈ, એટલે એ પણ એને એમ કે આવી લાઈફસ્ટાઈલ તો પૈસાથી જ થાય. એટલે એ લોકોએ પોતાની જમીન વેચવા માટે એ લોકો અને ભોળા લોકો થોડાક, માનો કે આ કોઈએ ફાર્મ લીધું હોય તો બાજુવાળાને એને દોસ્તી રાખે, ખવરાવે પીવરાવે, મજા કરાવે અને અમુક આદતો એને પાડવી દે અને પછી એની જ ખેતી એ ખરીદી લે. અને એક આવે છે ને શહેરનો માણસ, એક અહીંયા ફાર્મ લે છે ને, પછી એના 5-7 મિત્રોને અહીં ફાર્મ લેવડાવે છે, ભાવ ઊંચા આપી દે છે. અને હામો માણસ હોય લાલચમાં આવી જાય, એટલે એક પછી એક જમીન વેચાતા વેચાતા, જમીન તો વેચાઈ ગઈ પણ અહીંનું જે કલ્ચર નિર્દોષ કલ્ચર હતું, દારૂ ને આ બધી વસ્તુઓ તો અહીંયા છે ને જોવા ન મળતી, એને બદલે આજે બહુ હાલત એકદમ હું આ વર્ણન ન કરી શકું એવી હાલત થઈ ગઈ છે. તાલાડાના માં દારૂ માટેની ઘણી વખત અહીંયા રેડ પડે છે, ફાર્મની અંદર દારૂ પકડાય છે, હપ્તા બપ્તા ન ભરાણા હોય તો પ્રોબ્લેમ થાય છે. સામાન્ય ગામડાની એકાદી રોડ ઉપરની દુકાન હોય ને એ પણ આવી રીતનો આપી દેતો હોય છે, જોતું હોય. આવું બધું દલાલો અને એક જુદું બજાર ઊભું થયું છે અને લોકો એની અંદર બગડી બગડીને અને ખાખ થઈ ગયા છે. એટલે આ હું ઘણી વખત કહેતો હોય કે આ વિસ્તારના ખેડૂતોની એક સાંસ્કૃતિક, એક ઇકોનોમિકલ કેસ સ્ટડી કરવા જેવો છે કે કેવો ખેડૂત હતો અને ટૂંક સમયમાં કેવું કલ્ચર બદલી ગયું, કેવી પરંપરાઓ બદલી ગઈ, કેવા ઘર બદલી ગયા, કેવા સમાજ બદલી ગયા, રીત રિવાજો બદલી ગયા, વ્યવહારો બદલી ગયા. કેટલી સરસ મજાનો ખેડૂત, અહીંના ખેડૂતો કોઈ જાતનો જ્ઞાતિવાદ નહીં, પરસ્પરને સહકાર આપે. જોકે ઓલ ઓવર બધું થયું હશે એ જુદી વાત છે, પણ ખાસ તો આ જે વ્યસનોની બાબત છે એ પાયમાલ થઈ ગયા ખેડૂતો. નકર ભાવ વધ્યો તો ખેડૂત પૈસાવાળો થવો જોઈએ, એ કોડીનો લાભ નથી મળ્યો ખેડૂતને. એટલે મિત્રો, ગીર ટુરિઝમ આવે ને આપણે જમીનના ભાવ વધી ગયા છે ને એમાં આપણે હરખાઈએ છીએ, પણ એ હરખાઈ એટલું જ છે, આનો ભાવ જ કરવાનો ન હોય. આનું મૂલ્ય અમૂલ્ય છે. આ માં છે એને ખેડીને મહેનત કરીને ખાવું જોઈએ. ખેતી છે ને ખેતી, એને આવકનું સાધન કરતાં એને લાઈફ થેરેપી ગણવી જોઈએ. જીવવાની એક પદ્ધતિ છે, જીવવાનું એક વિશ્વ છે, જીવવાની એક જગ્યા છે મિત્રો. એટલે જ હું વચ્ચે વચ્ચે તબક્કો મળે, લાભ મળે, સમય મળે એટલે અહીંયા આવી જાઉં છું. આજે હું 5-1 દિવસથી રજા મૂકીને આવેલો છું, ડિસેમ્બરની રજા પડી હતી, CL મૂકી દીધી છે અને એકલો જ 5-1 દિવસથી વાડીમાં છું. ખૂબ મજા કરું છું, આનંદ કરું છું, કુદરતને માણું છું, કુદરતના સંસર્ગમાં બેસીને કુદરતને સાંભળું છું, કુદરતને વિચારું છું અને કુદરત પાસેથી ઘણી વખત, કુદરત બારું છે પણ એને તમે તલ્લીનતાથી સાંભળે રાખો ને એટલે હૃદયની અંદરથી કુદરત તમને કાંઈક સંભળાવે, તરંગો ઊભા કરે. અને એ જ લાઈફ છે, એ જ આનંદ છે, એને જીવવાનું છે. એટલે એકાંત પણ જીવનમાં માણતા રહીએ, કુદરતને માણતા રહીએ, પ્રકૃતિને માણતા રહીએ. લોકો ગાડરિયા પ્રવાહની જેમ દોડે છે ત્યાં નહીં, પણ આપણે એક જગ્યાએ ઊભીને જે કુદરત નિસર્ગ આપણને સંભળાવે છે કે પ્રેરણા આપે છે, એની પાસેથી પ્રેરણા લઈએ અને જીવીએ. બહુ સરસ મજાની આજ સવારમાં થોડીક મેં ક્રમ બતાવ્યો. આમ તો મારે આ વખતે વિડીયો બનાવવો નહોતો જ, કારણ કે એમાં મારે ટાઈમ વેસ્ટ કરવો નહોતો, પ્રકૃતિને જ ટાઈમ આપેલો હતો, એકાંતને ટાઈમ આપેલો હતો. આમ છતાં આજે હું થોડોક કામમાં પણ રહેવાનો છે, એક મિત્ર આવે છે, બપોરે સાથે રસોઈ બનાવવાના છીએ અને બસ આજ શનિવાર છે. આ વિડીયો અપલોડિંગ તો અહીં તો શક્ય નથી થાય, કારણ કે અહીંયા ટાવર નથી, પણ ત્યાં જઈને થોડુંક એડિટિંગ કરીને થોડુંક, કારણ કે 5-5 મિનિટે આ મોબાઈલમાં કંઈક તકલીફ છે, બંધ થઈ જાય છે વિડીયો, એટલે ચાલુ કરું ને પાછું એમને બોલતો રહું છું. મને ખબર નથી પાર્ટી ઈચકતા અવાજ આવ્યો કે નથી આવ્યો, આવ્યો જ હશે, કારણ કે પેલું નાખવાનું છે અહીંયા, એટલે એ કદાચ અવાજ આવી ગયો હશે. બહુ સારો, હું જોઈ લઈશ. અસ્તુ જય હિન્દ, જય ભારત. જોરદાર પવન ઉપડી ગયો છે, જુઓ.